विद्यार्थी मित्रों, प्रकाश संश्लेषण विषय अत्यार सुधी जे संशोधनों थया क्या क्या वैज्ञानिक प्रकाश संश्लेषण विषय शु समझ आपी ए आपणे प्रथम वीडियो में जोई गया अने दरेक वैज्ञानिक ना फाळा तरीके आपणे याद राखीशुं। हवे विद्यार्थी मित्रों, प्रकाश संश्लेषण की क्रिया क्या थाय एनी वात छे क्या, तो बधाने खबर छे अने टाइटल ए छे के भई लीली वनस्पति मां अस्पष्ट शब्द छे लीली वनस्पति। लीली वनस्पति मां क्या, तो एम कही शकाय के लीला भागो मां आपणे लीली वनस्पति नी अंदर लीला भागो अने लीला भागो तरीके बधा जाणीए छे के मुख्यत्वे पर्णो અને આપણે એમ કહી શકાય કુમળા પ્રકાંડ જેવા ભાગોની અંદર। વિદ્યાર્થી મિત્રો, એ પણ વિચારજો કે આ પર્ણો એક અંગ છે, પ્રકાંડ એક અંગ છે। અંગની રચનામાં વિવિધ પેશી તંત્રો અને એની અંદર વિવિધ પેશી, તો આ ચાહે પર્ણો હોય કે પ્રકાંડ હોય એમાં હરિત કણોત્તક પેશી હોય છે। અને આ હરિત કણોત્તક પેશીના કોષોને આકારે બે પ્રકાર છે, લંબોત્તક અને શિથિલોત્તક, જે પ્રકરણ નંબર 7 અંદર એના વિશે પ્રકરણ 6 આના વિશે માહિતી આપી। લંબોત્તક પેશીના કોષો વિદ્યાર્થી મિત્રો આવા લાંબા કેપ્સ્યુલ જેવા, અને શિથિલોત્તક પેશીના કોષો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગોળ કે લંબગોળ ટાઈપ। હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આવેલ હરિત કણોત્તક પેશીમાં કેમ આ ક્રિયા થાય, તો આ હરિત કણોત્તક પેશીમાં હરિત કણ નામની અંગિકા આવેલી છે, હરિત કણ નામની અંગિકા। તો હરિત કણ નામની અંગિકા લંબોત્તક પેશીની અંદર આ રીતે સપાટીને સમાંતર હરિતકણ નામની અંગિકા અને સપાટીની નજીક પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલી હોય છે। તો આ રીતે લંબોત્તક નામની અંગિકા હરિતકણોત્તક પેશીના આ કોષોની અંદર આ રીતે ગોઠવાયેલી છે, પરિઘ વિસ્તારમાં હોય, પ્રકાશ આપવા સરળતાથી દઈ શકે, ઓટોસિયોટોનો વિનિમય સરળતાથી દઈ શકે, અને લંબ ગોઠવાયેલા હોય છે સપાટી। હવે એવા વિદ્યાર્થી મિત્રો હરિતકણોત્તક પેશીના હરિતકણ નામની અંગિકાની રચના તમે 8 ચેપ્ટરમાં ભણી, ફરી વિચારો કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય, લીલી વનસ્પતિમાં, લીલી વનસ્પતિમાં ક્યાં થાય, લીલા ભાગો, વનસ્પતિના લીલા ભાગો મુખ્યત્વે પર્ણો અને કુમળા પ્રકાંડ જેવા। હવે કુમળા પ્રકાંડ કે પર્ણોમાં વિવિધ પેશીઓ હોય એમાં પણ આ ક્રિયા ક્યાં થાય, હરિત કણોત્તક પેશી, અને હરિત કણોત્તક પેશીની ખાસિયત છે કે હરિતકણ નામની અંગિકા હોય એટલે એને હરિત કણોત્તક, અને આ અંગિકા જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી છે એવું આપણે પ્રકરણ 8 પણ ભણી ગયા। અને આમ હરિતકણ ધરાવનારી આ હરિત કણોત્તક પેશીના બે પ્રકાર કોષોના આકારને આધારે લંબોત્તક અને શિથિલોત્તક, ચલો એ પેશીની રચનામાં આવેલા કોષો બતાવે મેં, અને કોષોમાં આ રીતે હરિતકણ નામની અંગિકા બતાવી, તો ચલો આ રીતે હરિતકણ નામની અંગિકા। હવે વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ હરિતકણ નામની અંગિકા વિશે માહિતી કરો છો, હરિતકણ નામની અંગિકા બે પડવાળી એટલે એનું આ બાહ્ય પટલ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, અંદરની તરફ આવી ગયેલો અંતઃપટલ, તો જો આને આપણે અંતઃપટલ કહીશું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો કણામ સૂત્ર પણ બે પડી અંગિકા, પણ કણામ સૂત્રની અંદર આ પટલમાંથી નીકળેલા આવા પ્રવર્ધો હતા જેને આપણે અંતઃપ્રવર્ધો ક્રિષ્ટિ કહેતા હતા, જ્યારે આની અંદર આવા ક્રિષ્ટિ નામની વ્યવસ્થા નથી વિદ્યાર્થી મિત્રો, પણ અંતઃપટલ સાથે સંકળાયેલું આવું અંદરની તરફ એક પટલમય તંત્ર હોય છે, અને આ પટલમય તંત્રમાં આવી એક ચપટી એક એક રચના
चपटी कोथड़ी ने अपने थाइलेकोइड कहता था। अने थाइलेकोइड नी अभी घनी रचनाओं एक बीजा साथे अभी पटल में नलिकाओं वड़े जोड़ायेली हुई विद्यार्थी मित्रों, तो अभी थाइलेकोइड नी एक एक थप्पी ने अपने ग्रेनम कहता था। अने अभी बे ग्रेनम वच्चे आवा जोड़नारा भाग ने आपणे इंटरग्रेनम कहीए छीए। आ ग्रेनम अने इंटरग्रेनम बनेलो एटले थाइलेकोइड नी थप्पी जेने ग्रेनम ग्रेनम ने जोड़ती रचना इंटरग्रेनम अथवा तो आंतरग्रेनम आपणे जे बोलीए छीए ते आंतरग्रेनम। तो विद्यार्थी मित्रों आवी रीते आवी असंख्य रचनाओ आनी अंदर हरिकण नामनी एकिकानी अंदर आपणे जोवा मळे। हवे आ बन्ने ने एक ज शब्दमां विद्यार्थी मित्रों बन्ने ने आपणे ग्रेना तरीके बोलीशुं, ग्रेना अथवा आ रही एक प्रकारनुं पटलमय तंत्र जेने बीजा शब्दमां लेमिनी तंत्र तरीके बोलीशुं। तो आ ए अंतःपटलमांथी विकसेली आखी रचना छे। तदुपरांत विद्यार्थी मित्रों आ रह्यू एने जे आधारक बोलीए छे हरितकण आधारक एने अंदर एने आपणे अहीं स्ट्रोमा तरीके बोलीशुं। आधारक प्रवाही छे एटले स्ट्रोमा फ्लूइड पण बोलता होय छे घणा। तो आ मुख्य बे घटको थई गया ग्रेना अथवा पटलमय तंत्र, बीजो घटक विद्यार्थी मित्रों आधारक प्रवाही वालो विस्तार के जेने आपणे स्ट्रोमा कहीए। जेम कणाक सूत्रनी अंदर पण तमने बे मुख्य घटक आपणे बोलता हता, क्रिस्टी प्रवर्धवारी रचना अने कणाक सूत्र आधारक जेने मेट्रिक्स बोलता हता, एवी ज रीते। हवे विद्यार्थी मित्रों आधारकनी अंदर शुं छे? तो प्रकाश संश्लेषण की क्रिया ने अंत बनेला ग्लूकोज ना असंख्य अणु जोड़ाईने आनी अंदर स्टार्च कण पण होई शके, आनी अंदर चर्बी ना नाना बिंदुओ पण होई शके, मेद बिंदु जेवा संचित खोराक तरीके। आ उपरांत विद्यार्थी मित्रों आनी अंदर हरितकण नामनी अंगिकानी अंदर आपणे एवुं बोलता हता के वलयाकार डीएनए होय અને વલયાકાર ડીએનએ દ્વારા કોષની અંદર જરૂરી પ્રોટીન્સ બનવાની ક્રિયા થતી હોય, એ માટે ત્યાંથી એમઆરએનએ બને વગેરે, તો જો એના માટે પ્રોટીન બનવા સાથે સંકળાયેલી અંગિકાઓ પણ આની અંદર જોવા મળતી હતી અને ભણી ગયા છે કે આવી પ્રોટીન સંશ્લેષણ માટેની અંગિકાઓ આમ આધારકમાં હોય કોતવાંતર ગ્રેના ઉપર હોય એવી અંગિકાને આપણે રિબોઝોમ કહીએ છીએ। तो जो आधारक नी अंदर आधारक प्रवाही में वलयाकार डीएनए रिबोसोम्स नामनी अंगिका जेना वडे जरूरी विसेचको माटेना प्रोटीन्स बनी शके, प्रोटीन्स बनवा माटेनी माहिती वलयाकार डीएनए आपशे, संचित खोराक तरीके स्टार्च कण मेदबिंदु पण हशे वगैरे, अने आधारक प्रवाही में घणा द्रव्य घटको हशे। आ थई गई विद्यार्थी मित्रों हरितकणनी रचना जे तमे धोरण 11 नी अंदर भणी गया छो। चलो हवे प्रकाश संश्लेषण की क्रिया क्या थाय एनी एक समझ तमारा मगज में क्लियर होवी जोईए के भई हरित कण नामनी अंगिका में थाय। आ अंगिका धरावती पेशी एटले हरित कण, अने हरित कण तक पेशी में लंबोदर सीधेलो प्रकार एमां हरित कणनी आ गोठवणी बतावी दीधी, अने आवा हरित कण तक पेशी मोटा भागे पर्णोमां होय पण कुमड़ा प्रकांड पण जोवा मळे। अरे क्यारे विद्यार्थी मित्रों गळो ना प्रकाशसंश्लेषी मूळ पण હોય છે ત્યાં પણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો પ્રકાશસંશ્લેષી મૂળ। આપણે જાણીએ છીએ વાડથોર અને ફાફડાથોરના પ્રકાંડ પણ અંગે લીલા છે, એની અંદર પણ આવી હરિતકણો તક પેશી આવેલી હોય, તો ચલો આમ વિદ્યાર્થી મિત્રો પર્ણ સિવાય પણ આ પેશી અથવા હરિતકણ ધરાવનારા કોષો મૂળ પ્રકાંડ વગેરેની અંદર પણ તમને જોવા મળે। સારું ચલો હવે આપણે પ્રકાશ સંશ્લેષણની વિદ્યાર્થી મિત્રો
प्राथमिक समझ मेळवा प्रयत्न करीए, प्रकाश संश्लेषणनी प्राथमिक समझ। तो चलो एना पछी विचारीए अलग।